લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. ગુજ્જુ બોય જયેશભાઈ જોરદારના અવતારમાં સુપરસ્ટાર રણવીર સિંહ કે જેઓ પહોંચ્યા અમદાવાદ. સુપરસ્ટાર રણવીર સિંહ કે જેઓ તેમની આગામી ફિલ્મ ગુજ્જુ બોય એટલે કે જયેશભાઈ જોરદારના અવતારમાં આવી રહ્યા છે. આ ફિલ્મ છે યશરાજ બેનર હેઠળ તૈયાર થતી આ ફિલ્મ છે, જેમાં સુપરસ્ટાર રણવીર સિંહે ખૂબ જ ગુજરાતીનો ખૂબ જ સુંદર રોલ અદા કર્યો છે. આના જ પ્રમોશન માટે રણવીર સિંહ ગુજ્જુ બોય બનીને અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદના મહેમાન બનતાની સાથે તેમણે પણ ગુજરાતીઓને એટલે કે હાજર સૌ લોકોને ગુજરાતની વિવિધ રમતો, ગુજરાતની અલગ જે આગવી ઓળખ છે તેવી સ્ટાઇલ એટલે કે પૈસા ગણવાની સ્ટાઇલ, અલગ અલગ રીત સૌને આગળ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગુજ્જુ બોય બનેલા રણવીર સિંહે કહ્યું કે ગુજરાતી ખૂબ જ મિલનસાર હોય છે, તેને ગુજરાતી ભાષા શીખવી છે. એનું કારણ એ છે કે મુંબઈમાં એની આસપાસ પણ ગુજરાતી લોકો ઘણા વસે છે, સાથે સાથે ગુજરાતી જમવાનું ખૂબ જ સુંદર હોય છે તેમ પણ તેણે કીધું. હાજર સૌ કોઈ લોકોની સાથે રણવીર સિંહે ગુજરાતી જ બનીને એક અલગ રીતના પોતાની સ્ટાઇલ રજૂ કરી હતી. યશરાજ ફિલ્મના જયેશભાઈ જોરદારના અભિનય તેઓ કરી રહ્યા છે, જે એક મોટી સ્ક્રીન એન્ટરટેનમેન્ટ કે જે ભારતીય સિનેમામાં દમદાર એવા હીરો અને હિરોઈનની નવી બ્રાન્ડ રજૂ કરે છે. જયેશભાઈ જોરદાર પરિવારની સૌથી સંબંધિત મનોરંજન કરશે. સમાજ પર એક રમૂજી વ્યંગ મનીષ શર્મા દ્વારા નિર્મિત જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે પણ છે, જેઓ રણવીરની સામે બોલિવૂડના મોટા પડકારો પર ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને તે 13મી મેના રોજ વિશ્વભરના દરેક સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે. સાથે સાથે જ રણવીર સિંહે અમદાવાદના મહેમાન બન્યા હોવાથી અમદાવાદી લોકો પણ ખૂબ જ ખુશ અને તેમની સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.